પોલીસે ગોધરા બી ડિવિઝન વિસ્તારમાં પાંચથી છ સ્થળે છાપો મારી મોબાઈલ અને સિમ કાર્ડ સાથે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછ કરી જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે પૂછપરછ દરમિયાન ગોધરાના મોહમ્મદી મોહલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચીની ધરપકડ કરી છે અલ્તાફ હુસેન હારૂનભાઈ ઘાંચી વેલ્ડિંગ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે ભારતના સુરક્ષા દળના નેવીના જવાનોને ફસાવા જાસૂસી કરવા ઉપરાંત હની ટ્રેપ અને નોન બેંકિંગ હવાલાથી ભંડોળ મોકલવાની ભૂમિકા મુદ્દે અલ્તાફની ધરપકડ કરાય છે અલ્તાફે ભારતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા બાદ વોટ્સએપ એકાઉન્ટ બનાવી ભારત દેશ વિરોધી કામ કરતા પાકિસ્તાનના તત્વોને ઓટીપી મોકલ્યા હતા ઓટીપી થકી બનાવાયેલા વોટ્સએપ એકાઉન્ટની મદદથી કથિત દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવા મુદ્દે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ એટીન સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશ જે તપાસનો દોર છે હજુ પણ કેટલા નામ ખુલી શકે છે તપાસ ને લઈને પોલીસ હાલમાં વધુ શું માહિતી આપી રહી છે જી બિલકુલ સિદ્ધાર્થ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે અલ્તાફ છે તેની પૂછપરછ દરમિયાન અલ્તાફ બે હજાર સોળમાં પાકિસ્તાન ગયો હતો અને ત્યાં રોકાયો હતો દરમિયાન પણ ત્યાંના જે તત્વો છે તેમના સંપર્કમાં આવ્યા હોવાની એક પ્રાથમિક વિગતો સામે આવી રહી છે સાથે સાથે ગઈકાલે જે પાંચ થી છ જગ્યાએ પોલીસ દ્વારા છાપો મારી અને અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની જે અટકાયત કરવામાં આવી હતી જેઓને પણ આજે સમન આપીને જે ડીએસપી ઓફિસ છે ત્યાં બોલાવવામાં આવ્યા છે અને ત્યાં તેઓની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે સમગ્ર મામલે જે પૂછપરછ છે તેના બાદ કોની શું હતી અન્ય કોણ આરોપી છે અને કોની વધુ ધરપકડ કરવામાં આવે છે તે જાણી શકાય એમ છે પરંતુ હાલ તો ચોક્કસ જે ગોધરા છે એ એકવાર ફરી જે નેવીના અધિકારીઓ છે તેમને તે સંડોવણીમાં ફસાવાની જે સંડોવણી જે રાજેશ પહેલા પણ ગોધરા એક વખત ચર્ચામાં આવ્યું જયારે સાઉથ ઇન્ડિયા ની અંદર એટલે કે દક્ષિણ ભારત કેટલીક દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ એપી સેન્ટર માનવામાં આવી રહ્યું હતું ગોધરાને વારંવાર ગોધરાનું ચર્ચામાં નામ આવું પોલીસ તેને લઈને પણ તપાસ કરશે જી બિલકુલ જે વિશાખાપટ્ટનમનો જે કથિત જાસૂસી કાંડ હતો તેમાં પણ જે ગોધરાના છે ગીતેલી બંધુઓ હતા બે ગીતેલી બંધુઓને ગત વર્ષે એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમાં પણ આ જ પ્રકારે જે નાણાકીય નોન બેનકિંગ હવાલા છે

દેશ વિરોધી ગતિવિધિઓ પ્રવૃત્તિઓ છે તેને લઈને વધુ તપાસ કરવામાં પણ આવી શકે છે તો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ પકડાઈ રહ્યા છે પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ કચ્છમાં બીએસએફમાંથી ઝડપાયો છે કચ્છમાં બીએસએફની ચુમ્મોતેરમી બટાલિયનમાં સજ્જાદ મહંમદ ફરજ બજાવતો હતો તેની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે આ તરફ આંધ્રપ્રદેશમાં નેવી ઓફિસર્સની જાસૂસી કાંડમાં તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે વિશાખાપટ્ટનમના જાસૂસી કાંડમાં આંધ્રપ્રદેશના ઇન્ટેલિજન્સ સેલના અધિકારીઓએ ગોધરામાં દરોડા પાડ્યા પૂછપરછ દરમિયાન ગોધરાના મહમ્મદી મહોલ્લામાં રહેતા અલ્તાફ હુસેન ઘાંચની ધરપકડ કરી તો આ તરફ વડોદરામાં ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્રીસ થી વધુ મસ્જિદો બનાવવા માટે ફંડિંગ કરાયાનું તપાસમાં ખુલ્યું છે પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ બીએસએફમાંથી ઝડપાયો છે કચ્છમાંથી બીએસએફની ચુમ્બોતેરમી બટાલિયનમાં સજ્જાદ મોહમ્મદ ફરજ પજાવતો હતો તેની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે એટીએસની નજર છેલ્લા કેટલાય મહિનાઓથી સજ્જાદની હિલચાલ પર હતી તેની ગતિવિધિઓ અને વર્તુણૂક શંકાસ્પદ જણાતા સજ્જાદની કરમકુંડળી છતી થઈ અને તેની ધરપકડ કરવામાં આવી સજ્જાદ પર સૌથી મોટો આરોપ છે કે તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માટે

અહીં સવાલ એ છે કે સજ્જાદે આવા કેટલાક લોકોને ખોટા સર્ટિફિકેટ બનાવીને સેનામાં ભરતી કર્યા છે તે પણ જાણવામાં આવે જવાનની જાસૂસી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવતા બોર્ડર ડિસ્ટ્રિક્ટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે એટીએસે આ જવાનની ધરપકડ કરી છે કાશ્મીર જવાન ત્રિપુરામાં ડેપ્યુટી પર ડ્યુટી પર હતો અને ત્યાર પછી તેના પર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કચ્છમાં મુકાયો જ્યાં પણ તેના પર નજર રાખવામાં આવતી હતી આ દરમિયાન ગુજરાત એટીએસને ટીપ્સ મળતા જ આજે તેને ઉઠાવી લીધો સૂત્રોના મતે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાનો રહેવાસી બે મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે ડિપ્લોય કરતા અહીં આવ્યો સજાદે જન્મદિવસની તારીક પણ અલગ અલગ આપી અને તે વક્તે પાકિસ્તાન જઈ પણ આવ્યો હોવાનો ખુલાસો થયો છે સજ્જાદ નામ वो आदमी अपने मोबाइल से बी एस एफ की जो सेंसिटिव मैटर होती है सेंसिटिव इंफॉर्मेशन होती है वो पड़ोसी देश को शेयर करता है उसके बदले में पैसे लेता है और देश के खिलाफ वो गद्दारी करके देश के खिलाफ लड़ने की साजिश कर रहा है ये जो आदमी है मोहम्मद शज्जाद उसने अपना एक मोबाइल लिया था जो मोबाइल उन्होंने चेक करवाया तो उसके नाम पे ही था और उसमें इसने अपनी बर्थडेट एक नाइन्टी टू बताई हुई थी उसके बाद उसका एक पासपोर्ट था वो पासपोर्ट चेक किया तो अपने पासपोर्ट में उसने अपनी बर्थडे तीस जनवरी उन्नीस सौ पचासी दिखाई थी मतलब अलग अलग दिखाई थी ये पासपोर्ट के जरिए वो एक बार अटारी से पाकिस्तान ले जाके आया था वहाँ पे छियालीस दिन तक रुका हुआ था ये भी इंफॉर्मेशन हमको मिली इंक्वायरी के दौरान આ વડોદરામાં ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં ખુલાસો થયો છે સલાઉદ્દીન અને અબ્દુલ મજીદને કરોડ મોકલ્યા હતા સતત બીજા દિવસે ઉમર ગૌતમ અને સલાઉદ્દીન સાથે રાખી પૂછપરછ રાજસ્થાનના અને આસપાસના વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળી છે અમિત ચાવડા રધુ શર્મા બેઠકમાં હાજર છે પ્રદેશ પ્રમુખની સાથે પ્રભારી પણ હાજર છે AICC ના કાર્યક્રમો સંગઠન ની મજબૂતી પર ચર્ચા દિલ્હીમાં સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠક કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીઓ સાથે આ બેઠક છે સાથે જ પ્રદેશ પ્રમુખ ગુજરાતના ટૂક સમયમાં જાહેર થાય તો પણ નવાય નહીં દિલ્હી થી અમારી સાથે ન્યૂઝ 18 સંભાદર રચના જોડાયા છે રચના આપસે જાણના ચાહेंगे किस પ્રકાર થી યે બેઠક મે મુદ્દે રખે જાયેંગી ઓર ક્યા સબસે બડી ખબર મિલ સકતી હૈ યે બેઠક કે બાદ देखिए वर्किंग कमेटी की बैठक के बाद कांग्रेस की ये दूसरी सबसे बड़ी बैठक है जिसका नेतृत्व खुद सोनिया गांधी कर रही हैं और सभी प्रदेशों के जो अध्यक्ष हैं और जो प्रभारी हैं वो यहाँ पर शामिल हुए हैं गुजरात के भी प्रदेश प्रभारी और अध्यक्ष यहाँ पर शामिल हैं और अगर आप मुद्दों की बात करें तो महंगाई को लेकर कांग्रेस जल्द ही प्रदर्शन शुरू करने जा रही है उसको लेकर यहाँ पर एक रणनीति तय की जाएगी दूसरा मुद्दा जो होगा वो जिस तरीके से पाँच राज्यों में चुनाव होने हैं उन राज्यों में जो चुनाव की रणनीति है उस पर यहाँ पर चर्चा जाएगी और इसके साथ ही कांग्रेस की जो मेंबरशिप ड्राइव शुरू होने वाले हैं उसको लेकर यहां पर एक स्ट्रैटेजी बनाई जाएगी क्योंकि पांच राज्यों में चुनाव है उसको लेकर जो चर्चा है इससे पहले भी वर्किंग कमेटी में हुई थी और वो आज भी उन्हीं मुद्दों पर यहाँ पर चर्चा होगी और सबसे बड़ी बात ये भी माना जा रहा है कि वर्किंग कमेटी की बैठक में जिस तरीके से राहुल गांधी को अध्यक्ष बनाने की मांग उठी थी वो मांग एक बार फिर से यहां पर उठ सकती है और सबसे बड़ी चीज एक यहां पर ध्यान रखने वाली ये भी होगी कि जिस तरीके का विवाद हमने पंजाब में देखा उसके बाद ये पहली बार ऐसा होगा का कि सोनिया गांधी के समक्ष सिद्धू होंगे तो तम बहुत सारे ऐसे मुद्दे हैं जिन पर यहां पर बात होगी चर्चा होगी एक एक्शन प्लान बनाया जाएगा जिसमें सबसे ज्यादा अहम मुद्दा अगर हो जाता है तो महंगाई को लेकर जिस तरीके से कांग्रेस प्रदर्शन शुरू करने जा रही है एक ड्राइव शुरू करने जा रही है मेंबरशिप ड्राइव शुरू करने जा रही है उन तमाम मुद्दों की यहां पर चर्चा की जाएगी और एक पूरा एक्शन प्लान यानी कि माने तो एक ड्राफ्टिंग यहां पर तैयार की जाएगी कि किस तरीके से आने वाले पांच राज्य के जो चुनाव है उसमें कांग्रेस को क्या क्या चीजें करने और के जो है, वो अभी पहुंचे हुए। लेकिन वर्किंग कमेटी की जो बैठक थी तब भी आपने बताया था मीटिंग में सबसे बड़ी जो चीज थी वो यही थी कि चुनाव में किस तरह से कांग्रेस आगे आए तो जो चार राज्यों में चुनाव उसमें से एक गुजरात भी है क्या गुजरात को लेकर भी एक नई स्ट्रेटेजी बन सकती है युवा को मौका देने जाने वाली देखिए जो वर्किंग कमेटी की बैठक हुई थी और उसके बाद जो गुजरात के प्रभारी रघु शर्मा ने कहा था कि अभी फिलहाल उन्होंने चार्ज संभाला है और वो धीरे धीरे सारी चीज़ों को समझ रहे हैं देख रहे हैं उसकी पूरी एक रणनीति तैयार कर रहे हैं और सबसे बड़ी चीज़ ये है कि अभी गुजरात में कांग्रेस के अध्यक्ष का पद खाली पड़ा हुआ है नेता प्रतिपक्ष का जो पद खाली पड़ा हुआ है तो उन पर यहाँ पर पहले भी चर्चा की गई थी जब गुजरात के तमाम जो नेता यहाँ पर मिलने के लिए आए थे राहुल गांधी से और उसके बाद अब जो कि गुजरात में भी विधानसभा के चुनाव होने हैं तो ऐसे में रघु शर्मा के सामने एक बड़ी जिम्मेदारी है कि किस तरीके से वो चुनाव वहां पर जीते और क्या कुछ एक नई स्ट्रैटेजी वहां पर लेकर आए क्योंकि युवा चेहरे की बात अगर हम करें तो तमाम नाम सामने देखने के लिए मिले थे जिसमें हार्दिक पटेल का नाम था अर्जुन मोटवाड़िया का नाम था शक्ति सिंह गोहिल का नाम था तो तमाम नामों पर चर्चा हुई और ये भी बात उठी थी कि कांग्रेस में जो गुजरात कांग्रेस में जिस तरीके का डिस्प्यूट देखने के लिए मिल रहा है उन्होंने इस बात से साफ नकार दिया था कि कोई भी यहां पर तकरार या तनाव स्थिति नहीं है सभी मिलकर साथ काम कर रहे हैं तो सभी का फोकस ये है कि विधानसभा के चुनाव के लिए एक ऐसी रणनीति तैयार करें जिसमें आने वाले समय में उन्हें लाभ मिले और संगठन को और ज्यादा मजबूत करने पर सबसे ज्यादा जोर यहाँ पर गुजरात कांग्रेस प्रभारी का रहने वाला है रचना आपसे ये भी जानना चाहेंगे जिस तरह से सबसे बड़ा मुद्दा रहेगा महंगाई का कांग्रेस अभी तक भी जमीनी तौर पे विरोध करती हुई नहीं दिख रही है क्या ये बैठक के अंदर ये कमेटी की जो डिस्कशन होगी उसमें सबसे बड़ा मुद्दा ये भी निकल के आ सकता है कि चुनाव के समय में कांग्रेस विरोध पक्ष के तौर पर अभी भी फेल दिख रहा है बिल्कुल देखिए जिस तरीके से बहुत सारे ऐसे मुद्दे हैं जहां पर स्ट्रोंग अपोजिशन की भूमिका में खड़ा होने की ज़रूरत है तो उसको लेकर महंगाई एक बड़ा मुद्दा है और इसको लेकर कांग्रेस सभी राज्यों में पूरे देश भर में प्रदर्शन करने जा रही है तो उसकी एक पूरी स्ट्रैटेजी यहाँ तैयार की जाएगी क्योंकि उसका लाभ आने वाले चुनावों में किस तरीके से मिल पाए किस तरीके से वो सरकार को घेर पाए और जो जनता है उनको कांग्रेस की तरफ फिर से एक बार किस तरीके से उन्हें अट्रैक्ट करना है तो इन सारी चीज़ों पर यहाँ पर जरूर चर्चा होगी और रणनीति यहाँ तैयार की जाएगी क्योंकि कांग्रेस प्रभारी जो गुजरात की अगर हम उनकी बात करें गुजरात की बात अगर हम करें तो सब पर जिम्मेदारी बन जाती है कि आगे उन्हें इलेक्शन के समय पर किस तरीके की नई चीजें लेकर आना है और किस तरीके से सरकार को घेरने की पूरी एक तैयारी यहाँ पर करनी है जी शुक्रिया रचना सारी जानकारी के लिए तो हाल बा... સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બેઠકની શરૂઆત થઈ ચૂકી છે એઆઈડબલસીના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીઓ સાથેની આ બેઠકમાં મોંઘવારીને લઈને કેવી રીતે વિરોધ પક્ષ મજબૂતાઈ સાથે બહાર આવે છે તે જોવાનું રહેશે સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષને લઈને પણ ચર્ચા થાય તો નવાય નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભલામણ બાદ હવે વધુ એક પરિપત્ર રદ કરવા વીસીને દબાણ કરાયું છે ગુનેગારો ચૂંટણી ન લડી શકે તેવા પરિપત્ર રદ કરવા દબાણ થઈ રહ્યું છે ભાજપ કોંગ્રેસ બંનેના ધમ પછાડા છે ભાજપના સભ્યોના નામ કપાવાના હોવાથી ભાજપ પત્ર રદ કરવા મેદાને છે બે માં ઠરાવ કરી સ્ટેચ્યુએટ એકસો ને સત્યાસી મંજૂર કર્યા હતા ટાડા પાસા એનડીપીએસ આર્મ્સ પરીક્ષામાં કોપી કેસના આરોપ હોય તે ચૂંટણી ન લડી શકે ડમી વિદ્યાર્થી બેસાડવા સહિતના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓ ચૂંટણી નહીં લડી શકે સમગ્ર મામલે પાસે કુલપતિએ માગ્યું છે માર્ગદર્શન ગુનામાં કોનું સર્ટિફિકેટ જોઈએ તેનું માર્ગદર્શન માંગ્યું છે જો પત્રની અમલવારી કરવામાં આવે તો ભાજપના સભ્યોના નામ કપાઈ શકે છે રાજભા જાડેજા અને વિવેક હિરાણી આ બંને નામ કપાઈ શકે છે રાજભા જાડેજા પાસા હેઠળ જેલ ભોગવી ચુક્યા છે જ્યારે વિવેક હિરાણી ડમી ઉમેદવાર બેસાડવાના ગુનામાં ચોપડે ચડી ચુક્યા છે સુરતમાં બારડોલી તાલુકાના ભામાજીક અકસ્માત થયો છે બારડોલી કળોદ રોડ પર બે કાર વચ્ચે થઈ છે સરદાર સ્મારક ખસેડવામાં આવ્યા છે અન્ય કાર ચાલક સ્થળ પરથી ફરાર છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તરફથી પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે કાર ચાલક

ગ્રેડ પેના મુદ્દામાં કાલે ગુજરાત પોલીસ દ્વારા એક સ્ટેટમેન્ટ આપી લેવામાં આવેલું છે અને આવનારા દિવસોમાં મેં આપને જણાવ્યું તે પ્રમાણે ખૂબ કોઈ બી પ્રકારની આ જે વાત છે તેને ટ્વિસ્ટ કર્યા બદલ માત્ર હું એક જ વિષય કહેવા માગું છું કે રાજ્યના કોઈ બી વિષય યોગ્ય રીતે જ્યારે ત્યારે અમારી પાસે મૂકવામાં આવેલા હોય છે ત્યારે એ વિષયને અમે ખૂબ જ પોઝિટિવલી અભ્યાસ કરતા હોઈએ છીએ વિભાગ જોડે બેસતા હોઈએ છીએ અને વિવિધ પ્રકારના પાસા ચેક કરીને એ બાબતે આગળ નિર્ણય અમે લોકો લેતા હોઈએ છીએ આ બાબતે કાલે આપી લેવામાં આવેલું જીઓ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે જીઓ ફોર નેક્સ્ટ જીઓ ફોર નેક્સ્ટ મેડ ઇન ઇન્ડિયા મેડ ફોર ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સ છે જીઓ ફોર નેક્સ્ટ એ સુનિશ્ચિત કરે છે કે દરેક ભારતીય ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે અને સમાન તક મેળવે દિવાળી અગાઉ જીઓ ધ મેકિંગ ઓફ જીઓ ફોન નેક્સ્ટ ફિલ્મ રજૂ કરી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તેવો જીઓ ફોન નેક્સ્ટ વિકસાવવા પાછળના વિઝન અને વિચાર પાછળ ભારતને તેના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં આ ફોન દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે માત્ર પાંચ વર્ષના સમયગાળામાં જીઓ ભારતના દરેક પરિવારમાં ચર્ચાતું નામ બની ચૂક્યું છે ચારસો ને ત્રીસ મિલિયન યુઝર્સ સાથે તેની સેવાઓ ભૌગોલિક આર્થિક અને સામાજિક વાડાઓ ઓળંગીને આગળ નીકળી ગઈ છે જીઓ ફોન સાથે જીઓ ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીનું લોકતાંત્રિકીકરણ કરવાના તેના વિઝનને સાકાર કરવા તરફ નિર્ણયાત્મક પગલું લઈ રહ્યું છે આઈ બિલીવ ઇન ધ નેક્સ્ટ ટ્વેન્ટી ઇયર્સ એઝ અ હ્યુમન સિવિલાઇઝેશન વી વિલ કલેક્ટિવલી અચીવ મોર દેન વોટ હેઝ બીન અચીવ્ડ રાજધાની બીજિંગમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે તો અગિયાર પ્રાંતમાં કોરોનાથી સ્થિતિ વણસી છે પ્રવાસન સ્થળો ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે એક એવો પ્રાંત કે જ્યાં આગળ સતત કેસ હજારોની સંખ્યામાં આવતા લોકડાઉન કરાયું છે રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના ચોપડે છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના પચાસ જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે તો બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગે છ થી વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી કરી છે અને સિત્તેર થી વધુ પ્રિમાઇસિસમાં પુરાનાશક કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું પરંતુ જે રીતે ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે તે જોતા રાજકોટ શહેરની પરિસ્થિતિ ચિંતાજનક કહી શકાય એક અઠવાડિયામાં લગભગ પચાસ કેસીસ ડેન્ગ્યુના આપણે ત્યાં મળ્યા છે કન્ફર્મ કેસીસ છે આ તમામ વિસ્તારોમાં આમ તો જે આપણી આનુષાંગિક કાર્યવાહી આપણે કેસ મળે પોઝિટિવ કેસ મળે એના પછી જે કરવાની થાય છે આ બધી જ આપણા જે હેલ્થની ટીમો છે એના મારફતે કરાવી દીધી છે એના જે કોન્ટેક્ટ ટ્રેસિંગ હોય એના આજુબાજુના ઘરમાં ટેસ્ટિંગની કાર્યવાહી હોય ફોગિંગની કાર્યવાહી હોય કોરોનાશક કામગીરી હોય આ તમામ કામગીરી આ તમામ વિસ્તારોમાં કમ્પ્લીટ પણે પૂર્ણ કરાવી દીધું છે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહનો પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત જાહેર જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવશે આ માટે અલગ અલગ આઠ ટીમ બનાવવામાં આવી છે તો સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે આ માટે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ એકસો થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારી ચેકિંગમાં જોડાયા છે

પોલીસ વિભાગને આધુનિક ઇન્ટરસેપ્ટર વાહન મળશે ગૃહ રાજ્યમંત્રી લીલી ઝંડી આપશે વિવિધ જિલ્લામાં એશી જેટલા ઇન્ટરસેપ્ટર વાહન ફાળવવામાં આવશે રેકોર્ડિંગ સિસ્ટમ લેઝર કેમેરા પ્રિન્ટરથી સજ્જ હશે ઇન્ટરસેપ્ટર વાહન આ તમામની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર નર્મદા જિલ્લાથી નર્મદા જિલ્લાની નર્મદા શુગર ફેક્ટરીમાં શેરડીના પિલાણની શરૂઆત આજથી ફરીથી થઈ ગઈ છે આ સિઝનમાં આઠ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે શુગર ફેક્ટરીની ચેરમેન ડિરેક્ટર સમગ્ર ટીમ અને ખેડૂતોએ

ઇથેનોલ આપણે નર્મદા સુગરમાં બનાવી છે તમામ પેમેન્ટ ચેકથી કરીએ છીએ કોઈ પણ પેમેન્ટ રોકડેથી થતું નથી અને મારા ખેડૂતોને વધારેમાં વધારે સારામાં સારો ભાવ મળે એ દિશાના મારા બધાના પ્રયત્ન રહેશે સમાચારોમાં અત્યારે બસ દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે